હેલો મિત્રો, હું મહેન્દ્રભાઈ વ્યાસ બોલું છું. સુભાષ પાર્કની બાજુમાં નીવ નવાનગર સોસાયટીનો રહેવાસી છું અને મારી બાજુમાં સુરેશ વિજયભાઈ નામનો કોરી દેશી દારૂનું ખૂબ વેચાણ કરે છે અને મારી ઘરની બાજુમાં જે આ દારૂ બાજુમાં વેચવાથી અમને તકલીફ પડે છે ઘણી બધી, અને અમે એને કહી છીએ કે ભાઈ તું દારૂ ન વેચ. તો એમ કહે કે કોઈના બાપની તેવર નથી કે આ મારું દારૂ કોઈ બંધ કરાવી શકે. હું પોલીસને હપ્તા દઉં છું એટલે આજુબાજુવાળા કોઈ ફરિયાદ કરી શકતા નથી અને એનાથી બીવે છીએ. આજે મેં એસપી જામનગરના એસપી સાહેબને લેખિતમાં અરજી આપેલી છે કે આના તમે તાત્કાલિક પગલાં લ્યો. તો એ વ્યક્તિને ખબર પડી ગઈ છે કે મેં ફરિયાદ કરી છે એટલે અત્યારે એ મને મારવા માટે ગોતે છે. મારા ઉપર કોઈ પણ હુમલો થાય તો એનો જિમ્મેદાર છે સુરેશ વિજયભાઈ કોરી અને એના સાગરીતો. એસપી સાહેબને મારી રજૂઆત છે કે આ દેશી દારૂનું વેચાણ તમે તાત્કાલિક બંધ કરાવો. આ એ ડિવિઝનના વિભાગમાં આવે છે. એસપી સાહેબ તમે તાત્કાલિક પગલાં લ્યો. અહીંયા કોઈ સીધા માણસો ફરિયાદ કરવા જાય તો એને ધમકીઓ આપવામાં આવે છે. તો અમારે ક્યાં જવું? અમારે કોને ફરિયાદ કરવી? તમે તાત્કાલિક આનો નિકાલ કરો. જામનગરમાં ક્રિકેટ બંગલા પાસે નવી કોર્ટની ઇમારત સામે બબાલ થઈ ગઈ હતી. વિનુ માંકડની પ્રતિમા પાસે એક યુવાન વકીલને મળવા આવ્યો હતો. આ સમયે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા પીડિત યુવકનો ભાઈ કોઈ યુવતી સાથે નાસી ગયો હોવાના મુદ્દે યુવતીના પરિવારજનોએ જ આ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. જામનગરમાં થોડા સમય પહેલા તળાવમાં વિદેશી પક્ષીઓ સહિત ઘણા પક્ષીઓના એક સાથે મૃત્યુ નિપજ્યા હતા. તપાસ કરતા ખોરાકી ઝેરના કારણે પક્ષીઓના મૃત્યુ થયાનું તારણ નીકળ્યું હતું. નિષ્ણાંતો ચણ સિવાય પક્ષીઓને ગાંઠિયા સહિતની ખાદ્ય સામગ્રી ન આપવા અપીલ કરી રહ્યા છે. આજે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રીન ફાઉન્ડેશન દ્વારા આ વિષયમાં જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પક્ષીઓને ગાંઠિયા આપવાનું બંધ કરો એવા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે તંત્રે તળાવની પાળે પક્ષીઓના ચણ સિવાયની ગાંઠિયા, લોટના લાડવા વગેરે ખાદ્ય સામગ્રી વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી સામગ્રીઓ જપ્ત કરી વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીથી હવે ગાંઠિયાનું વેચાણ થવા લાગ્યું છે. દિગ્વિજય પ્લોટ નંબર 15 નજીક પાછલા તળાવ પાસે તેમજ સત્યનારાયણ મંદિર પાસે ચણની આડમાં ગાંઠિયા અને લોટના લાડવા વેચવાની પ્રવૃત્તિ કાયમી ધોરણે અટકાવવા તંત્રએ કડક પગલાં લેવાની જરૂર છે. ખંભાળિયા નજીક ધરમપુર ગામમાં કોલસાનો શંકાસ્પદ જથ્થો જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું. બિનવારસુ જેવા આ વિપુલ જથ્થાના સંગ્રહ સ્થળે જાગૃત નાગરિકોએ રેડ કરી હતી. આ જનતા રેડની ખબર ફેલાતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આજરોજ ખંભાળિયાથી બાજુમાં એનારીકો જૂની કંપની આવેલી હતી. ત્યાં એની પાછળ કોલસાના મોટા ઢગલાઓ કરેલા હતા. અમોને જાણ આવતા અમે લોકો ત્યાં સ્થળ ઉપર આવી ખાણ ખનીજને તથા પોલીસ સ્ટાફને તથા જે લગતી વળગતી જે સરકારી કચેરીઓ છે એને જાણ કરેલી, અને અહીં આવી અને જોતા કોઈ જાતના ડોક્યુમેન્ટ હાજરમાં ના હોય અને ખોટી રીતે રેસિડન્ટ એરિયામાં જ્યાં રેસિડન્ટ બિનખેતી છે ત્યાં સ્ટોક કરી અને આજુબાજુ પ્રદૂષણ ફેલાવવાનું મોટું હાલે છે અને કોઈ જાતના ડોક્યુમેન્ટ સ્થળ ઉપર કોઈ આગળ હાજર નથી. અમને તો એવી શંકા છે કે ભાઈ કંપની જે વેદાંતા કંપની છે, સીસા કોક છે, તેના અધિકારીઓ દ્વારા અને અમુક શખ્સો દ્વારા કોલસા ચોરીનું મોટું કૌભાંડ કરી અને કંપનીમાંથી બહાર કોઈ જાતના ડોક્યુમેન્ટ વગર બહાર ઠલવેલો છે એવી મારી ફરિયાદ આજરોજ મેં ખાણ ખનીજમાં આપેલી છે. તેમજ આ જગ્યા ઉપર કોઈ પણ સરકારી નિર્દેશનોનું પાલન કરેલ નથી. કોઈ પણ જગ્યાએ કોલસો ખાલી કરો તો નીચે પીસીસી હોવું જોઈએ, આજુબાજુમાં બાઉન્ડ્રી હોવી જોઈએ, સ્ટોકયાર્ડ હોવું જોઈએ. એ કોઈ પણ વસ્તુ કરેલી નથી અને એમનેમ 200-250 ગાડી અંદાજિત 8-10 હજાર ટન જેવો માલ બહાર ખાલી કરેલ છે. જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા થતી વાહન ટોઈંગની કાર્યવાહી સામે સ્થાનિક વેપારીઓમાં આક્રોશ છે. વેપારીઓનો આરોપ છે કે અન્ય વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ સામે ટ્રાફિક શાખા આંખ આડા કાન કરે છે અને ચાંદી બજારમાં એક જ દિવસમાં 3-4 વખત વાહન ટોઈંગ કરી જાય છે. સમગ્ર મુદ્દે સોની સમાજના પ્રમુખ ધીરેનભાઈ મોનાણીની આગેવાનીમાં વેપારીઓએ ટ્રાફિક શાખામાં આવેદન પાઠવ્યું છે.